વેલકમ બેક વિદ્યાર્થી મિત્રો. ભાઈ, લાસ્ટ ટાઈમ આપણે ભણી ગયા હતા ચિતા સ્ટીય ધોરણ 9, અને એમાં આપણે ત્યાં સુધી ભણી ગયા હતા કે ભાઈ એડી એ પોતે બે બચ્ચાને પોતાની સાથે લઈને જાય છે અને માદા ચિત્તા આખી રાત રડે છે, અને એટલું બધું રડે છે કે એના ગાલ અને આંખ નીચે કાળા ડાઘા પડી જાય છે. ત્યાં સુધી આપણે ભણ્યા હતા. હવે આગળ ધ્યાન આપો ટેક્સ્ટમાં. એટ નાઇટ ધ મધર ચિત્તા ક્રાઇડ સો લાઉડલી that she was heard by a wise man living in the village. ભાઈ, આજે આજે હન્ટર અને શિકારીઓ એ જંગલની બાજુમાં વસે, એટલે આ બાજુ પેલા જંગલની અંદર માદા ચિત્તા એટલી જોર જોરથી રડી. અને યાદ રાખજો ભાઈ, આ શિકારીઓ એ અમુક વાર પ્રાણીઓની ભાષાને સમજે છે કે ભાઈ કઈ કયા પ્રકારે રડે છે, એનું કારણ શું છે. તો એવું કહેવાય છે આ માદા ચિત્તા જયારે રડી તો એ શિકારીઓના ગામમાં રહેતો એક હોશિયાર વ્યક્તિ ભાઈ એને ખબર પડી કે આ માદા ચિત્તા આટલું બધું કેમ રડે છે. ટીક માર્ક કરો, ધ ઓલ્ડ મેન અન્ડરસ્ટુડ વોટ હેડ હેપન. સોરી, એટલું જ અંડરલાઈન કરજો, ધ ઓલ્ડ મેન, ધ ઓલ્ડ મેન. ભાઈ, એ ઘરડા માણસને ખબર પડી કે આ માદા ચિત્તા સાથે કોઈ અનબનાવ થયો છે. કદી કોઈ પ્રાણી આટલું બધું જોર જોરથી રડે એટલે એને ભાઈ શિકારી હોવાથી પ્રાણી વિશે નોલેજ હતું, જ્ઞાન હતું. હી ઇમિજિયેટલી ટુક હિઝ સ્ટ્રોંગ ક્લબ. ભાઈ, રાત્રે પેલા એ તરત જ પોતાનો દંડો લીધો. And came out of his hut. અને આ ઘરડો વ્યક્તિ પોતાની ઝૂંપડીમાંથી બહાર આવ્યો. ટીક કરો, the old man named Sano. યાદ રાખજો ભાઈ, તમને પૂછાશે ભાઈ who is the wise man, અથવા who was the wise man to come out for a sound of cheetah's mother. તો ભાઈ, ચિતાના મધર નો અવાજ સાંભળી કોણ બહાર આવ્યું? તો વાઇઝ મેન, ઓલ્ડ મેન, સેનો. એનો સ્પેલિંગ યાદ રાખજો ભાઈ, જેમ એડીમાં ઈ ડી આઈ ઈ, તો અહિયાં સેનોમાં ભાઈ ડબલ એન છે. એ બધા યાદ રાખવું, એસ એચ એ ડબલ એન ઓ. This old man Sano was very wise. ભાઈ, આ ઘરડો માણસ સેનો બહુ જ હોશિયાર હતો, ચતુર હતો. He loved animal. ભાઈ, એ પ્રાણીઓને પ્રેમ કરતો હતો. યાદ રાખજો, શિકારી એટલે એવું ના સમજો કે શિકારી એટલે એ પ્રાણીઓને મારવાનું કામ કરે. ના ભાઈ, શિકારીઓ એ હંમેશા પ્રાણીઓને મારે છે શિકાર કરવા, પણ એમને એટલા પ્રેમ બી કરતા હોય. And knew all about him. અને આ સેનો પ્રાણીઓ વિશે બધું જ જાણતો હતો. When Sano found out the hidden cub, એને ખબર પડી ગઈ કે ભાઈ આ માદા ચિત્તાના બચ્ચા ચોરાયા છે, એના બચ્ચા નથી મળતા એટલે રડે છે. એટલે આ બાજુ પેલા રાત્રે બચ્ચા બી રડતા હોય, એટલે પેલા સેનો ને ટોપલી નીચેથી થોડો થોડો અવાજ એવો એને ખબર પડી બચ્ચાનો રડવાનો. ભાઈ, એને પોતે એડીના ઘર આગળથી પેલા ટોપલા નીચે બચ્ચા પણ મળી ગયા. હી ન્યુ ધેટ ઇટ વોઝ એડીઝ વીક આઈડિયા. અને બચ્ચા મળ્યા એડીના ઘર પાસેથી, એટલે ખબર પડી ગઈ કે આવું ખરાબ ભાઈ, આવું દુરાચાર્ય દુષ્કૃત્ય કોણ કરે, આ એડી સિવાય બીજું કોઈ કરી ના શકે. હી ગોટ એંગ્રી વિથ એડી. સેનો ભાઈ એડી ઉપર ગુસ્સે થઈ ગયો. હી રશ ટુ ધ હટ એન્ડ સાઉન્ડ. ભાઈ, એ એડીની ઝૂંપડીમાંથી બહાર આવ્યો. એડી આમ તેમ ગમે તે ઊંઘતો હશે, ગમે ત્યાં ગયો હશે, અને પોતે જોર જોરથી બૂમ પાડીને બોલવા લાગ્યો. આઈ હેટ યુ એડી. એડી, હું તારાથી નફરત કરું છું. એવરીબડી ઓફ અવર ટ્રાઇબ વિલ હેટ યુ. ટ્રાઇબ એટલે ભાઈ કસબો, આદિવાસી હોય ને ભાઈ, એ લોકોનો એક કસબો કહેવાય. એ લોકોનું ટ્રાઇબ એટલે ગામડું, નાનું ગામ.
તો કહેવાનો અર્થ ભાઈ એને નક્કી કર્યું કે આપણા જે ગામના લોકો છે, ભાઈ આપણા જે કસ્બાના લોકો છે એ તારાથી નફરત કરશે, બીકોઝ યુ આર લેઝી. કેમ ભાઈ આપણા ગામના લોકો, આપણા કબીલાના લોકો તને નફરત કરશે? કારણ કે એક તો તું આળસુ છે એન્ડ વીક ટુ, અને તું દુષ્ટ છે. શિકાર કરાય પણ ચોરી ના કરાય, બચ્ચાને ઉંચકી ના લવાય. શિકાર કરીને લાવો તો ચાલે, પણ તમે આ રીતે બચ્ચાને ઉંચકી લાવો, ભાઈ એ શિકાર ના કર્યો કહેવાય, એને ચોરી કરી કહેવાય, તો તું દુષ્ટ વ્યક્તિ છે. We know that, આપણે બધા જ જાણીએ છીએ. We know that a hunter must hunt with his own strength and skill. આપણે જાણીએ છીએ કે શિકારીઓ શિકાર કરે છે ભાઈ પોતાની તાકતને આધારે, પોતાની આવડતને આધારે. સ્ટ્રેન્થ એટલે તાકાત અને સ્કિલ એટલે આવડત. દરેક શિકારી પોતાની તાકાત અને પોતાની આવડતથી શિકાર કરે છે. બટ યુ આર લેઝી હન્ટર. બટ એડી, તું કોણ છે? આળસુ શિકારી છે. યુ આર થીફ, તું શિકારી નથી, તું તો ચોર છે, ચોર. You have broken rules of our tribe. તે આપણા કબીલાના, કસ્બાના, ગામના નિયમોને તોડી નાખ્યા છે. You have brought dishonor to the whole tribe. અને આજે તને આપણી જમાતમાંથી, આપણા કબીલામાંથી ભાઈ કાઢી મૂકવામાં આવે છે. કેમ કે તે આપણા પરંપરાગત નિયમોના ભંગ કર્યા છે. All the member of the hunter tribe got together. ભાઈ રાત્રે બૂમા બૂમ થઈ, પેલો સેનો વળતો હતો એટલે ભાઈ લોકો જાગી ગયા અને એડીના ઘર આગળ બધા ભેગા થઈ ગયા. They decided to drive away Eddie from their village forever. ભાઈ બધાને ખબર પડી ગઈ, સેનોએ કહી દીધું કે ભાઈ આ વ્યક્તિ શિકાર નથી કરતો, આ ચોરી કરે છે, આ નાના નાના બચ્ચાને ચોરી લાવ્યો. એટલે બધા જે કબીલાના લોકો હતા ભાઈ એમને નક્કી કર્યું કે આજે તો આપણે એડીને ભાઈ આપણી જમાતમાંથી, ભાઈ આપણા કબીલામાંથી કાઢી મૂકી, અને આજનો દિવસ માટે નહીં, ફોર એવર, હંમેશના માટે. શેનો ટુક અ કપ ઓન હિઝ શોલ્ડર એન્ડ રિટર્ન ધેમ ટુ ધેર મધર. ભાઈ આ સેનોને ખબર હતી કે માતા રડતી હશે, એટલે એ સમયે રાત્રે ને રાત્રે ભાઈ એ પોતાના ખભા ઉપર એક આ બાજુ બચ્ચું, એક આ બાજુ બચ્ચું, અને હાથમાં ડંડો પકડી ભાઈ એ જંગલ તરફ, જ્યાં માતા ચિત્તા રડતી હતી, ત્યાં પહોંચી ગયો. હી સો ધેટ લોંગ વીપિંગ ઓફ ધ મધર ચિતા હે સ્ટેન હર ફેસ ફોર એવર. અને પહેલી વાર સેનોએ જોયું કે ભાઈ બચ્ચા ખોવાઈ ગયા, કોઈ લઈ ગયું, એટલે માતા એટલી બધી ચિત્તા માતા રડી કે ભાઈ એના ગાલ ઉપર અને એના આંખના નીચે કાળા ડાઘા પડી ગયા. જે સેનોની જીવનમાં પહેલી વાર આવું જોયું અને આજ સુધી એ આ દ્રશ્યને ભૂલી શકતો નથી. તો એવું બતાવે છે જેમ આપણે ખોવાઈ જઈએ તો આપણા મા બાપને ચિંતા થાય, એ બી રડે, કેમ કે તમને પ્રેમ કરે છે. એમ પ્રાણીઓ પોતાના બચ્ચાઓને પણ આટલો બધો પ્રેમ કરતા હોય છે કે ભાઈ પોતાનું બાળક ન મળે તો એ બી રડે છે. તો મિત્રો, અહીંયા તમારો ભાઈ આ પાઠ પતી ગયો. આની તમને કોપી મળી જશે, એટલે કે ફોટો મળી જશે, ભાઈ ગુજરાતી હશે, ઇંગ્લિશ હશે, પણ આના જે અગત્યના વર્ડ્સ હતા એ પણ મળી જશે. તો ઓકે, તો સી યુ ઓન નેક્સ્ટ. આપણે આગળ ફરી મળીશું.